શહેરના ગડોદરા પોલીસ સ્ટેશનના હદમાં બે વર્ષ પહેલા પકડાયેલ રૂપિયા 1,14,876 ના અફીણના જથ્થાના મુખ્ય સપ્લાયરને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ. સુરત શહેર એસઓજી પોલીસના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે નાર્કોટિક્સના ગુનામાં નાસતા ફરતા આરોપીઓના ડેટા એકત્ર કરવામાં આવેલ હતા અને ખાનગી બાતમીના આધારે એસઓજી દ્વારા આરોપી નામે ચંપાલાલ વસ્તારામ નકુમ રહેવાસી પ્લોટ નંબર 170 શિવપાર્ક સોસાયટી ગોરાદરા દેવદ રોડ વાળાને ઝડપી પાડી તેમના કબજામાંથી પ્રતિબંધિત અફીણનો જથ્થો વજન 382 ગ્રામ 900 મિલીલીટર 1,14,786 નું કબજે કરવામાં આવેલ હતું અને આ અફીણનો જથ્થો આપનાર મેઇન સપ્લાયર વોન્ટેડ આરોપી ભીમરાય માધારામ બિસ્રોઈ હાલ તેના વતન રાજસ્થાન ખાતે હોવાની બાતમી મળે. તેથી એસઓજીની ટીમે રાજસ્થાન ખાતે રવાના કરવામાં આવી અને ટીમ દ્વારા સ્થાનિક પોલીસની મદદ મેળવીને આરોપી ભીમરામ માધારામ બિસ્રોઈ ભીનાલાલ જિલ્લો ઝાલર મૂળ રતન રાજસ્થાન વાળાને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે તે અગાઉ સુરત ખાતે રહેતો હતો ત્યારે રાજસ્થાન ખાતેથી અફીણ લાવી સુરત ખાતે ચોરી છુપીથી વેચાણ કરતો હતો અને 2021માં ઓળખીતા ચંપાલાલ વસ્તારામ નકુમને અફીણ સપ્લાય કરેલ હતું અને તે પોલીસમાં પકડાઈ ગયેલ. પોલીસ તેને શોધતી હતી જેથી તે પરિવાર સાથે વતન તરફ નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ ગડોદરા પોલીસ સ્ટેશનને એસઓજી પોલીસે સોંપેલ છે. ब्यूरो रिपोर्ट डेली इंडिया 1 टीवी सूरत.